કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતી બહેનોને કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા રૂપિયા ચૂકવવામાં લાલિયાવાડી ચલાવતા રિક્ષા ચાલક બહેનોએ હડતાલ પાડી હતી. કેવડિયામાં સ્થાયી થયેલી બહેનો રિક્ષા ચલાવે છે, જો કે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા રિક્ષા નામે નહીં કરી આપવામાં આવતા તેમજ ચાર્જિંગ સહિતના રૂપિયા આપવામાં લાલિયાવાડી દાખવતા રિક્ષા ચાલક બહેનોએ હડતાલ પાડી પોતાની હકની માંગણી કરી હતી. ડ્રાઇવિંગ કરું છું અને અમને એ રિક્ષા આપી છે ચલાવવા માટે, તો અમે પર ડેના 900 રૂપિયા ભરીને રિક્ષા ચલાવીએ છીએ. તો અમારી રજૂઆત એ છે કે અમને રિક્ષા આપવાના નથી. તો એ લોકોએ અમને 900 રૂપિયા કાઉન્ટ કરાવેલા, એમાં અડધા પાર્કિંગના હતા પૈસા, 70-70 રૂપિયા ચાર્જિંગના કપાવ્યા હતા અને 300 રૂપિયા એ લોકો રિક્ષાના કાપે છે. તો એ રિક્ષા અમને જાણવા વાત મળી કે આવી રીતે રિક્ષા અમારી પોતાની થવાની છે નહીં. તો પછી પોતાની ના થવાની હોય તો 300 રૂપિયા એ લોકો કાપે છે સેના, એ લોકો રિક્ષાના 300 રૂપિયા કાપે છે, ઉપરથી રિક્ષા અમને આપવાના નથી. તો અમારી એ રજૂઆત છે. અત્યારે રિક્ષા ફેરો છો એ 900 રૂપિયા ભરો છો ને, એમાં તમને રિક્ષા 2 વર્ષમાં છૂટી કરવામાં આવશે. તો એ તમારા નામે નંબર પ્લેટ અને તમારા નામે એક જણના નામે રિક્ષા કરવામાં આવશે. અત્યારે એ રિક્ષા અમારે, અમને અત્યારે કીધું કે તું કે ના તમારા નામે રિક્ષા કરવામાં આવે ને, આ તો અમને તમને ભાડા ઉપર આપીએ રિક્ષા, એવું કહે છે. તો ભાડા ઉપર કેવી રીતના અમને કહેવામાં આવે? રેન્ક પર. હા, રેન્ક પર થઈ. હા, રેન્ક પર, એવું કહે છે. તો એના કરતા અમે એવું કહેવા માંગીએ બધી બહેનો કે અમને અત્યારે સબસિડી આપો, અમે પોતાના પગ ઉપર ઊભા રહીને અમારી રિક્ષા ખરીદવા માંગીએ છીએ. અમને આ લોકોની રિક્ષા અમારે ફેરવવી નથી. અને આજે ગાડી નહીં કાઢી અમે લોકો, તો બી અમને એવું કહે દબાણ આપવામાં આવે ઉપરથી કે તમે 900 રૂપિયા ભરો. તો અમે 900 રૂપિયા કઈ રીતના ભરીએ? ઘરેથી અમારે કંઈ તો ઘરે કમાતા થોડે છે કે તમે હું કે એ લોકો ઘરેથી માંગીને ભરીએ 900 રૂપિયા? કેવી રીતના ભરીએ 900 રૂપિયા? અમારા ઘરે કમાતા હોય તો અમે લોકો હું કે અહીંયા કેમ રિક્ષા ફેરવવા આવીએ? અમારે રિક્ષા ફેરવવાની કાંઈ જરૂર જ ના પડે. તાર પછી રિક્ષા કાઢી નહીં તો